તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ગુરુવારે દિલ્હીમાં ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય ઇમામ ડોક્ટર ઇમામ ઉમર અહમદ ઇલિયાસીની સાથે મુલાકાત કરી તાજેતરમાં તેમણે મુસ્લિમ સમુદાયના અન્ય કેટલાક સિવિલ સોસાયટી સાથે સંકળાયેલા ટોચના લોકો સાથે મુલાકાત કરી આરએસએસ આ સમાજના વિભિન્ન વર્ગો સાથે થનારી તેની રૂટિન મુલાકાતનો હિસ્સો ગણાવ્યો પરંતુ દેશમાં ચાલી રહેલી પરિસ્થિતિઓની વચ્ચે ભાગવતની આ મુલાકાતને બેહદ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મોહન ભાગવત કદાચ પહેલીવાર કોઈ મસ્જિદના ઇમામને મળવા પહોંચ્યા હતા ઇમામના કાર્યાલયમાં ભાગવતે તેમની સાથે મુલાકાત કરી આનાથી મુસ્લિમ સમુદાયને સંદેશ આપવાની કોશિશ થઈ કે સંઘ ખુદ ચાલીને તેમના સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યું છે તે તેમને પરસ્પર સારો સંબંધ રાખવા માંગે છે અને તેમના મનમાં સંઘ પ્રત્યે ફેલાયેલા ભ્રમને દૂર કરવા માંગે છે સંઘના નેતાઓનું માનવું છે કે કેટલાક રાજકીય પક્ષોએ મુસ્લિમ મતદાતાઓના વોટ લેવા માટે તેમની વચ્ચે સંઘને લઈને ખોટી નિવેદનબાજી કરી છે તેની અસર એ થઈ છે કે મુસ્લિમ સમુદાય સંઘને લઈને આશંકિત છે ભાગવત પોતાની મુલાકાતો દ્વારા આ આશંકાઓને મિટાવવા માંગે છે સંઘના વરિષ્ઠ પદાધિકારી પ્રમાણે આખી દુનિયામાં ઇસ્લામ ધર્માનુઆીઓ પર એ આરોપ લગાવતી રહી છે કે તેઓ ક્યાંક ખુલીને તો ક્યાંક છુપાવીને કટ્ટરપંથીઓનું સમર્થન કરતા રહે છે કટ્ટરપંથીઓને મુસ્લિમોની વચ્ચે મળેલા એ સમર્થનનું જ પરિણામ છે કે મોટા ભાગના મુસ્લિમ દેશોમાં યુવા કટ્ટરપંથી હરકતોમાં સામેલ હોવાનું સામે આવ્યું છે लियासी साहब है उन्होंने बहुत दिन पहले पूजनीय सरसंगचालक जी से मिलकर निमंत्रण दिया था वो बहुत दिन से पेंडिंग था और इसलिए उनके निमंत्रण को स्वीकार करते हुए वो उनसे मिलने गए थे और ये संघ के पूजनीय सरसंगचालक समाज जीवन के सभी प्रकार के लोगों से मिलते रहते हैं और एक संवाद की जो सामान्य प्रक्रिया सतत संघ के द्वारा चलाई चलती रहती है उसी का एक हिस्सा है मुस्लिम समाज जब अपने समझ लीजिए धार्मिक चीजों की बात करता है या अपने धार्मिक अधिकारों की बात करता है तो उस पर आपके जो जमीनी कार्यकर्ता हैं वो उस पर तीखरी उल्टी प्रतिक्रिया करते हैं उन पर हमले करते हैं तो ऐसी जो होता है ना विरोधाभासी चीज़ें कि आप, आप तो जाके मिल लिए और नीचे आपके लोग कुछ और ही कर रहे हैं इसमें जो एक बहुत बड़ा अंतर पाया जाता है इससे हमेशा संदेह रहता है कि संघ की मंशा सही में वो है जो ये कह रहे हैं या मंशा